નમસ્કાર, મિડડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી મોદીના આતિથ્ય સત્કાર માટે કચ્છમાં છે સર્વત્ર થનગનાટ. ડીજી કોન્ફરન્સ માટે ધોરડો પહોંચતા અગાઉ ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્માને અર્પણ કરશે અનોખી શ્રદ્ધાંજલિ. ડીડી ગિરનાર 2 વાગે કરશે જીવંત પ્રસારણ. ભારતભરના પોલીસ વડા માટે બનેલા ટેન્ટ સિટીમાં ડીજી કોન્ફરન્સ સાંજે ખુલ્લી મૂકશે પ્રધાનમંત્રી. કદાચ કોઈ જિલ્લામાં લાગ લગાટ 3 દિવસ પ્રધાનમંત્રી રોકાયા હોય તેવો સફેદ રણમાં નોંધાશે પહેલો દાખલો. સંસદના શિયાળુ સત્રનો સમય બરબાદ કરનાર વિપક્ષને જનતા સામે ખુલ્લો પાડવા પોતાના મંત્રીઓને તાકીદ કરતા પ્રધાનમંત્રી. જાન્યુઆરીથી દેશના ખૂણે ખૂણે પહોંચી જનસંપર્ક કરવા મંત્રીઓને મળ્યો આદેશ. વિશ્વભરમાં નિસ્વાર્થ સેવા કરતી લાયન્સ ઇન્ટરનેશનલ સંસ્થાની કામગીરીને બિરદાવતા રાજ્યપાલ. અમદાવાદના યજમાન પદે યોજાયેલી ઇસામે ફોરમ 2015નો રાજ્યપાલે કરાવ્યો શુભારંભ. વડોદરા બસ સ્ટેશનની ઓચિંતી મુલાકાત લઈ મુસાફરોના પ્રતિભાવ મેળવતા મંત્રી વિજયભાઈ રૂપાણી. બહેતર સુવિધાનો બંદોબસ્ત કરવા માટે પ્રવાસીઓના સૂચન ધ્યાનમાં લેવા તંત્રને કરી તાકીદ. જોઈએ સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો ભુજ હવાઈ મથકે પહોંચવાને આડે હવે માત્ર થોડા કલાકો બાકી રહ્યા છે. ભારતના તમામ રાજ્યોના પોલીસ વડા અને ટોચના સલામતી અધિકારીઓની 3 દિવસની બેઠક સાંજે તેઓ ખુલ્લી મૂકવાના છે. દેશના રક્ષણનું સલામતી મંથન જ્યાં થવાનું છે તેવા ટેન્ટ સિટીથી એકત્ર કરેલો રિપોર્ટ પ્રસ્તુત છે. ભુજથી 80 કિલોમીટરના અંતરે આવેલું અને સફેદ રણ માટે જાણીતું છે આ ધોરડો, જ્યાં દર વર્ષે વિશ્વ પ્રખ્યાત રણોત્સવનો આયોજન કરાય છે અને દેશ વિદેશના લોકો અહીંની સફેદ રણની સુંદરતાના સાક્ષી બને છે. પરંતુ આ વર્ષે પરિસ્થિતિ અને માહોલ અલગ છે. આગામી 18-20 ડિસેમ્બર દરમિયાન 3 દિવસની વાર્ષિક ડીજીપી કોન્ફરન્સમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ટેન્ટ સિટીના મહેમાન બનશે અને સાથે જ વિવિધ રાજ્યોના ડીજીપીને આવકારવા ટેન્ટ સિટી સંપૂર્ણ સજ્જ થઈ ચૂક્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં 3 દિવસ રોકાશે. કોઈ પ્રધાનમંત્રી આટલો સમય રોકાઈને દેશભરના સુરક્ષા વડાઓ સાથે દેશની આંતરિક સુરક્ષાની વિગતવાર સમીક્ષા કરશે તેવો આ પ્રથમ કિસ્સો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રી દ્વારા કોન્ફરન્સમાં ઇસ્લામિક સ્ટેટની ભૂમિકા, રમખાણોમાં સોશિયલ મીડિયાની ભૂમિકા તેમજ ઉગ્રવાદ વિશે સુરક્ષા વડાઓ સાથે વિસ્તૃત ચર્ચા કરાશે. સાથે જ આવા વિવિધ વિષયના ઊંડાણમાં ઉતરવાનો આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ રહેશે. પરંતુ આ બધાની વચ્ચે ઉપસ્થિત અધિકારીઓ માટે રોજ સવારે યોગ અને સાત્વિક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. પબ્લિક સેફ્ટીના લગતા જે મુદ્દાઓ છે આ બાબતની ચર્ચાઓ થશે. બેસિકલી આમાં ટેરિઝમના ઇસ્યુ હશે, ક્રોસ બોર્ડર ટેરિઝમ છે, બોર્ડર મેનેજમેન્ટ છે, કોસ્ટલ સિક્યોરિટીના લગતા મુદ્દાઓ છે, નક્સલિઝમના લગતા મુદ્દાઓ છે, નોર્થ ઇસ્ટની પ્રોબ્લેમ્સ છે, કાશ્મીર ટેરરિઝમની વાત છે, દેન રેડિકલાઇઝેશન ઓફ યુથ ISIS ના સંદર્ભમાં કેવી રીતે થઈ રહ્યો છે અને માટે શું પગલાં લેવા જોઈએ, આ મુદ્દાઓ પર ચર્ચાઓ થશે. પ્રધાનમંત્રી ઉપરાંત ગૃહમંત્રી રાજનાથસિંહ, અન્ય મંત્રીઓ તેમજ 400થી વધુ ઉચ્ચ અધિકારીઓ આ કોન્ફરન્સમાં ભાગ લેશે. ઉપરાંત દરેક રાજ્યોના ડીજીપીની સાથે BSF અને CRPFના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. કચ્છ પાકિસ્તાનની સરહદ પાસે આવેલું હોવાથી કોન્ફરન્સ માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ઉપરાંત અન્ય તમામ વ્યવસ્થાઓ સઘન બનાવાઈ છે. સાથે જ ગુજરાત મરીન પોલીસ તેમજ કોસ્ટગાર્ડ દ્વારા સૂક્ષ્મ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને કચ્છના દરિયાકાંઠે પેટ્રોલિંગને સઘન બનાવવામાં આવ્યું છે. દૂરદર્શન સમાચાર, ભુજ. અનેક ક્રાંતિકારીઓના ગુરુ એવા શ્યામજી કૃષ્ણ વર્માના માંડવી ખાતે આવેલા સ્મારકમાં એક વસ્તુ ખૂટતી હતી, જે લઈ ખુદ પ્રધાનમંત્રી કચ્છ આવી રહ્યા છે. લંડનમાં વકીલ તરીકે શ્યામજીની સનદ અંગ્રેજોએ એક જમાનામાં રદ કરેલી, જે જીનીવામાં તેમના મૃત્યુ સુધી રદ બાતલ જ રહેલી. બ્રિટન સરકારે હસ્તક્ષેપ કરી શ્યામજીની સનદ ફરી પાછી આપી છે, જેનો પ્રધાનમંત્રી આજે સ્મારક ટ્રસ્ટને સુપ્રત કરવાના છે. બપોરે 2 વાગે ભુજમાં યોજાયેલા કાર્યક્રમનું ડીડી ગિરનાર જીવંત પ્રસારણ કરે તેને નિહાળવાનું ચૂકશો નહીં. નાનકડા બંદર માંડવીમાં ભાનુશાળી પરિવારમાં જન્મેલો ગુજરાતનો દીકરો શ્યામજી માભોમની આઝાદી માટે દેશાવરમાં કેટલો ઝઝૂમ્યો તેની વાત પ્રસ્તુત છે. શ્યામજી કૃષ્ણ વર્મા
એક એવું નામ જેણે દેશની આઝાદીની ચળવળમાં સક્રિય ભૂમિકા ભજવી, જે એક હીરોથી ઉતરતી જરા પણ નહોતી. આઝાદીની ચળવળના આ જ હીરોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શ્રદ્ધાંજલિ આપશે. યે વોહ કેમરા હૈ જહાં પર શ્યામ કૃષ્ણજી વર્મા જો હૈ ઉનકા જન્મ હુઆ થા. ઉસકે બાદ શ્યામ કૃષ્ણજી વર્મા મુંબઈ કે લિયે ચલે ગયે. કહા જાતા હૈ કે એક બાર મુંબઈ સે વો પુણે ગયે થે ઓર પુણે મે ઉન્હોને સંસ્કૃત કા ઇતના બહેતરીન ભાષણ દિયા થા, ઇતના ઓજસ્વીપૂર્ણ ભાષણ દિયા થા કે ઉસ ભાષણ કો સુનકર ઓક્સફોર્ડ યુનિવર્સિટી મે સંસ્કૃત કે પ્રોફેસર વિલિયમ ને ઉનકો નિમંત્રણ ભેજા કે વો ઇંગ્લેન્ડ આયે ઓર વહાં પર ઓક્સફોર્ડ યુનિવર્સિટી મે ઉનકે જો સહાયક પ્રોફેસર હૈ સંસ્કૃત કે વો ઉસ પદ કો ગ્રહણ કરે ઓર ઇસ તરહ શ્યામ કૃષ્ણજી વર્મા ભારત સે ઇંગ્લેન્ડ કે લિયે ચલે ગયે. શ્યામજી કૃષ્ણ વર્માને પોતાના આદર્શ ગણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દર વર્ષે ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ પણ પાઠવે છે. સાથે જ પ્રધાનમંત્રીએ ગત મહિને તેમની બ્રિટન યાત્રા દરમિયાન આ મુદ્દે ચર્ચા પણ કરી હતી. જિનેવા મેં અંતિમ સાંસ લેને સે પહેલે શ્યામજી કૃષ્ણ વર્મા કી અંતિમ ઈચ્છા થી કે ઉનકી મૃત્યુ કે બાદ ઉનકી અસ્થિયાં હૈ વો આઝાદ ભારત કે અંદર લાઈ જાયે. 2003 મેં ખુદ ગુજરાત કે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જિનેવા પહોંચે થે ઓર શ્યામજી કૃષ્ણ વર્મા કી અસ્થિયાં લેકર इंडिया पहुंचे. लंदन में ही अपने क्रांतिकारी कार्यों के कारण जो ब्रिटिश सरकार है उन्होंने श्याम जी कृष्ण वर्मा की जो बैरिस्टर की जो सनद थी उसको खारिज कर दिया था. उसके बाद खुद प्रधानमंत्री इंग्लैंड गए और इंग्लैंड के प्रधानमंत्री से इस बात का जिक्र किया. ये प्रधानमंत्री के ही कौशल का कमाल था कि ब्रिटेन ने ना केवल जो श्याम जी कृष्ण वर्मा की जो सनद खारिज की थी उसे बहाल की, बल्कि उससे संबंधित जो सर्टिफिकेट है वो खुद ब्रिटेन के प्रधानमंत्री ने हमारे भारत के प्रधानमंत्री नरेंद्र मोदी को सौंपा. इंग्लैंड से ही उन्होंने अपने क्रांतिकारी विचारों को धार देना शुरू कर दिया और इंग्लैंड में ही उन्होंने इंडिया हाउस की स्थापना की. उसी तरह का इंडिया हाउस है जो लंदन में श्याम जी कृष्ण वर्मा ने बनाया था. और इस इंडिया हाउस से जो लंदन में था वहाँ से वीर सावरकर, मैडम भीकाजी कामा, लाला हरदयाल, मदन लाल ढींगरा जैसे क्रांतिकारी थे वो इस इंडिया हाउस से जुड़े हुए थे. और वहीं से उन्होंने द इंडियन सोशियोलॉजिस्ट एक मासिक पत्रिका है वो निकाली और अपने जो क्रांतिकारी जो विचार थे वो लोगों के बीच पहुंचाने लगे. और उसी के साथ ही उन्होंने इंडियन होम रूल सोसाइटी का गठन किया और इसके बाद जो श्याम जी कृष्ण वर्मा हैं वो अंग्रेजों को खटकने लगे. अंग्रेज उन पर तरह तरह के जो अत्याचार हैं वो करने लगे. कह सकते हैं कि अब श्याम जी कृष्ण वर्मा का जो प्रभाव था उससे जो ब्रिटिश हुकूमत थी वो हिल गई. उसके बाद श्याम जी कृष्ण वर्मा जिनेवा चले गए और 1930 में जिनेवा में ही उन्होंने अपनी अंतिम सांस ली. नीरज सिंह, डीडी न्यूज, मांडवी. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે પોતાના મંત્રીમંડળના તમામ મંત્રીઓની બેઠક બોલાવી તાકીદ કરી હતી કે સંસદના શિયાળુ સત્રનો સમય બરબાદ કરવા માટે વિપક્ષે આચરેલી રીતરસમથી જનતાને તેઓ વાકેફ કરે. તેમણે મંત્રીઓને કહ્યું હતું કે જાન્યુઆરીથી તેઓ દેશના ખૂણે ખૂણે પહોંચી જનતાને માહિતગાર કરે કે મામૂલી કારણોસર સંસદનો સમય બરબાદ થવાને લીધે મહત્વના ખરડા લટકી પડ્યા હતા, જેને લીધે ગરીબોના હિતના અનેક પગલાં ભરવામાં વિલંબ થયો છે. વિપક્ષને જનતા સામે ખુલ્લો પાડવાની વ્યૂહરચના ઘડવા માટે પ્રધાનમંત્રીએ આ બેઠકમાં વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યસભાની આજની બેઠક શરૂ થઈ ત્યારથી જ હંગામેદાર રહેતા સભાપતિ ડોક્ટર હામિદ અન્સારીએ ગૃહનું કામકાજ 2:30 સુધી મુલતવી રાખવાની ફરજ પડી છે. ગૃહ શરૂ થયા બાદ વિપક્ષ દ્વારા શોરબકોરનો વિક્ષેપ કરતા સતત ચાલુ રહેતા કશું કામકાજ સંભવ બન્યું ન હતું. 2:30 સુધી ગૃહ મોકૂફ રખાતા અગાઉ પણ 2 વાર સભાની કામગીરી મુલતવી રહી હતી. દરમિયાન સરકાર દ્વારા સંસદ સમક્ષ અર્ધવાર્ષિક આર્થિક સમીક્ષા રજૂ કરવામાં આવી હતી, જેમાં 2015-2016 દરમિયાન જીડીપીનો દર 7.7% રહેવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યપાલ ઓપી કોહલીએ લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલ અમદાવાદ દ્વારા આયોજિત 43મી ઇસામે ફોરમ 2015ને ખુલ્લી મૂકતા જણાવ્યું હતું કે આ ફોરમ સમિટ 11 વર્ષ બાદ ફરીથી ગુજરાતમાં યોજાઈ રહી છે, તે આનંદ અને ગૌરવની વાત છે. આ ફોરમ દ્વારા વિશ્વના 65 દેશોમાંથી આવેલા લાયન્સ ક્લબના સભ્યોને ગુજરાતનો ભવ્ય વારસો અને અમૂલ્ય સાંસ્કૃતિક ધરોહરને માણવાના અને જાણવાના અવસરની રાજ્યપાલે પ્રશંસા કરી હતી. દરમિયાન લાયન્સની સેવાની પ્રતિકરૂપી ટોર્ચને લાયન્સ ઇન્ટરનેશનલના પ્રમુખ ડોક્ટર યમાડાને રાજ્યપાલના હસ્તે સુપરત કરવામાં આવી હતી.
આ ટોર્ચ 3 વર્ષ સુધી વિશ્વભરમાં ભ્રમણ કરશે. રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી વિજયભાઈ રૂપાણીએ વડોદરા ખાતેના સેન્ટ્રલ બસ સ્ટેશનની ગઈકાલે અચિંતી મુલાકાત લીધી હતી અને સ્ટેશન પરની તમામ સુવિધાઓ તથા વ્યવસ્થાની માહિતી મેળવી હતી અને ચેકિંગ પણ કર્યું હતું. બસ સ્ટેશન પરના પ્રવાસીઓને મળી તેમની રજૂઆતો પણ ધ્યાનમાં લીધી હતી, તેમજ એસટી બસમાં પ્રવાસ કરી રહેલા પ્રવાસીઓની મુલાકાત લઈ તેમના પ્રશ્નો અને સૂચનોની નોંધ લીધી હતી. એસટી સેવા બહેતર બનાવવા માટે મંત્રી કક્ષાએ દાખવાતી ચીવટ નિહાળી મુસાફર જનતા ખુશ જણાતી હતી. ધોરાજીના વયોવૃદ્ધ ખેડૂત હર્ષુકભાઈ હિરપરા રાજ્યના અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. હર્ષુકભાઈએ પોતાના ખેતરમાં અશ્વગંધા, જેટ્રોફા, રતનજ્યોત, પામરોઝા, ફુદીનો, રામશ્યામ તુલસી, લેમનગ્રાસ, પચોલી અને ખસથી લઈને અલોવેરા સહિત 17 સુગંધિત ઔષધીય પાકોની ખેતી કરી છે. આ પાકોમાંથી તેલ કાઢવાની મશીનરી સાથે તેમણે પોતાના ખેતરમાં એક પ્રયોગશાળા પણ બનાવી છે. હર્ષુકભાઈ વિવિધ પાકોની જાણકારી મેળવવા માટે આખા દેશમાં ફરતા રહે છે. સરકારે પણ તેમના પ્રેરણારૂપ ખેતીની સરાહના કરી તેઓને અનેક એવોર્ડથી સન્માનિત કર્યા છે. વાયબ્રન્ટ ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે શિલ્ડ અને 51,000 ચેક પણ કેન્દ્ર સરકાર દ્વારા અર્પણ કરવામાં આવ્યો છે. દરેકના ભાવ અલગ અલગ છે. પામરોઝાનો ભાવ 1500 છે, ફુદીનાનો ભાવ 1200 રૂપિયા આવે છે, લેમનગ્રાસનો ભાવ 900 રૂપિયા છે, સિટ્રોનો ભાવ 1200 રૂપિયા છે, તુલસીનો ભાવ 600 રૂપિયા છે અને કાળી તુલસીનો ભાવ 1500 રૂપિયા છે. તો આમ બધા અલગ અલગ બધા કિલોના ભાવે કિંમતી તેલો છે અને એટલી બધી જરૂરિયાત છે કે તેલનો સ્ટોક મારી પાસે મારા ખુદના ફાર્મ પૂરતો એક વેપારી લઈએ છે, બીજા વેપારી બધા રાહ જોઈને બેસે છે, અગાઉ પૈસા પણ આપે છે પણ આપણી પાસે માલ નથી એટલો, કારણ કે વાવેતર શરૂઆત છે. હું આજ 15 વર્ષ ત્યાં કરું છું, હવે હું ખેડૂતને હું પોતે સ્થિર થઈ ગયો, મને ખબર પડે કે આનું માર્કેટ સારું છે, હું ખેડૂતને નાણાં આપી શકું છું, મને કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકાર તરફથી ઘણા બધા એવોર્ડ મળેલા છે. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મરોલી ગામે આવેલા કસ્તુરબા સેવાશ્રમનો આઝાદી વખતે પાયો નંખાયો હતો. હાલ આ સેવા સંસ્થા નાજુક સ્થિતિમાં છે ત્યારે સંસ્થાને ફરીથી પગભર થવા સંત અને કથાકાર પ્રફુલભાઈ શુક્લએ ગાંધી મૂલ્યો સાથે રામકથાનું આયોજન કર્યું છે. તારીખ 22-30 ડિસેમ્બર સુધી આશ્રમના લાભાર્થે આ રામકથાનું આયોજન કરાયું છે. રામકથામાં જે ફંડ ભેગું થશે તે આશ્રમના વિકાસ માટે વાપરવામાં આવશે. આમ તો ટ્રસ્ટ મંડળ દ્વારા આશ્રમનું સંચાલન સારી રીતે ચાલી રહ્યું છે. આ સંસ્થા માંડવી, ઉમરપાડા, નેત્રંગ, દેડિયાપાડા, ડાંગ જેવા આદિવાસી અને પછાત વિસ્તારોમાં અભ્યાસ સાથે આરોગ્ય સેવા અને વ્યસન મુક્તિ કેન્દ્ર ચલાવનાર ભારતની પ્રથમ સેવાશ્રમ છે. પરંતુ કેટલીક ખૂટતી કડીઓને લઈને આશ્રમને મોડેલ બનાવવાના તરફના પ્રયાણ શરૂ થયા છે. આવા બાળકોની સાચા અર્થમાં વાલી વારસ તરીકેની સેવા કરનારી આ કસ્તુરબા સેવાશ્રમ છે. તે પાણીનો દુકાળ પડે તો બીજા જિલ્લામાંથી લાવશું, ઘાસચારાનો દુકાળ પડે તો બીજા રાજ્યમાંથી લાવશું, અનાજનો દુકાળ પડે તો વિશ્વ બેંકમાંથી લાવશું. અને આમે 1947થી આપણને માગવાની તો ટેવ છે, પણ માણસનો અને માણસાઈનો દુકાળ પડશે સમાજમાં તો એની કંઈ વર્લ્ડ બેંક લોન નથી આપવાની, એ આમાંથી જ ઊભા કરવાના છે, આમાંથી જ નિર્માણ કરવાના છે. આ ગાંધી કથા, મહાત્મા માનસ કથા અને રામ કથાનો સમન્વય આ ઐતિહાસિક ભૂમિ ઉપર એટલા માટે કરવામાં આવે છે. સંરક્ષણ ખરીદી માટેની સમિતિએ અંદાજિત રૂપિયા 40,000 કરોડના ખર્ચે રશિયન S-400 હવાઈ સંરક્ષણ મિસાઇલ સિસ્ટમની ખરીદીને લીલી ઝંડી આપી છે. ઉપરાંત 25,000 કરોડ રૂપિયાના અન્ય પ્રોજેક્ટ માટે પણ મંજૂરી આપી છે. સંરક્ષણ મંત્રી મનોહર પારિકરની અધ્યક્ષતા હેઠળ મળેલી બેઠકમાં S-400 હવાઈ સંરક્ષણ મિસાઇલ સિસ્ટમના 5 યુનિટ ખરીદવાનો નિર્ણય થયો છે. દરમિયાન ઇસરોના વડા એસ કિરણકુમારે કહ્યું છે કે 8 દેશના 30 ઉપગ્રહ છોડવાના ઓર્ડર ઇસરો પાસે પેન્ડિંગ છે, જે ઇસરોની વધેલી કાબેલિયતનો પુરાવો છે. તો આ સાથે જ આ સમાચાર બુલેટિન સમાપ્ત થાય છે. નમસ્કાર.